जीव पर ओचिंता विपत्ति आवे त्यारे एने भगवान ज याद आया छे। पछी जे भगवान में मानता होय ईज भगवान याद। तो जे राम पासे रहे छे एना विपत्ति ना समये एनो राम एनी सहाय करे छे, एने मदद करे छे। आ वात ने साबित करवा माटे हवे हुं तमने एक सत्य घटना संभळावुं। सांभळो, आ सत्य घटना छे। अने आ सत्य घटना सतयुगनी नथी, त्रेता युगनी नथी, द्वापर युगनी नथी, कलयुगनी छे। ए पण सप्टेम्बर 2007 नी छे, मारी पासे छे, आजकालनी नथी। सप्टेम्बर 2007 नी आ सत्य घटना छे। हुं हमणां हरिद्वार गयो हतो, त्यांथी मे कृप मे अंक बंधाव्या छे। आ वक्त जे अंक आव्यो ए कृपानुभूति अंक छे। आ कृपानुभूति अंक में 200 कहानी छे, सत्य घटना 200, के अलग अलग देवताओनुं कोई के भजन कर्युं अने भगवान एनी रक्षा करी होय एवा 200 मारी पासे दाखला, ए मने सत्य घटनाओ छे। माटे हुं कहुं सप्टेम्बर 2007 नी आ सत्य घटना छे। आ घटना, आ कथा सरिताजीए लखी छे, एना लेखक सरिताजी छे। आ सरिताजी रामजीना अनन्य भक्त। सवारे वेहला जागीने राम नामनी माळा करे, नास्तो करे ए पहेला राम नामनी माळा करे, बपोरनुं भोजन ले ए पहेला राम नामनी माळा करे, सांजे राम नामनी माळा करे अने सूती वखते राम नामनी माळा करे। एटले दिवसनी राम नामनी 5 माळा तो करवानी ज, पछी गमे ते होय, देशमां होय के परदेशमां, पण कोई दिवस आ नियम चूकवानो नहीं। અને વચ્ચેના સમયે જ્યારે ઘરનું કામ કરે ત્યારે રામ નામનું સુમિરણ કરે, રામ નામનું કીર્તન કરતા કરતા જ બધું કામ કરે। આ સરિતાજીનો દરરોજનો નિયમ, રામ નામ ઉપર એને અખંડ નિષ્ઠા, ભરોસો, રામ નામનું જ બળ એનામાં। એક દિવસ આ સરિતાજી પોતાના પરિવાર સાથે બાઇક ઉપર જતા હતા। વર્ષા ઋતુ, વરસાદનો સમય, એક જગ્યાએ ગયા હતા ફંક્શનમાં એટેન્ડ કરવા માટે। પણ જ્યાં ત્યાં પહોંચ્યા, થોડોક સમય વીત્યો એટલે અંધારો થઈ, ગર્જના થવા લાગી મેઘની અને વીજળીના કડકડા થવા લાગ્યા। એટલે સરિતાજી એવો નિર્ણય કર્યો કે આપણે જતું રહેવું જોઈએ, કેમ કે જો વરસાદ વધી જશે તો અંધારામાં આપણે ઘરે પહોંચી શકશું નહીં। એટલે એ જગ્યાથી એ વહેલા નીકળી ગયા, સરિતાજી, એમના પતિ અને 7 વર્ષનું એમનું બાળક બાઇક ઉપર જાય છે। જેવા થોડે આગળ ચાલ્યા એટલે વરસાદ શરૂ થઈ ગયો અને ભયંકર વરસાદની શરૂઆત થઈ। વરસાદની સાથે પવન પણ ફૂંકાણો, ઠંડો પવન ફૂંકાય છે। વરસાદ શરૂ થયો ને એટલે સરિતાજીના પતિ એકદમ ભયભીત બની ગયા, એમને બીક લાગી કે કેમ થશે, આપણે પહોંચશું કે નહીં। એટલે જલ્દી ઘરે પહોંચવા માટે એમણે બાઇકને સ્પીડમાં ચલાવી કે જલ્દી હું ઘરને પહોંચાડી દઉં તો વરસાદ પહેલા અમે પહોંચી જઈએ। પણ જેવી આ બાઇકને સ્પીડમાં ચલાવી એટલે પાણી ભરેલું હતું, બાઇક છે એ લપસી ગઈ અને સરિતાજીનો પરિવાર પડી ગયો। હવે સરિતાજીને એનો આ બાળક 7 વર્ષનું એ તો નીચે પડી ગયા, નીકળી ગયા, પણ એના પતિ છે એનો પગ બાઇકમાં અટવાઈ ગયો એટલે બાઇકની સાથે ધસડાયા ઘણે સુધી। હવે આ 7 વર્ષનો બાળક પડ્યો, રડે છે, ઉપરથી વરસાદ, ઠંડો પવન। આ સરિતાજી પોતાના બાળકને તેડીને પતિ પાસે દોડીને જાય છે। ત્યાં જોઈને જોયું તો એના પતિ બેશુદ્ધ, એને જગાડે છે, બોલાવે છે, હલાવે છે, પણ કોઈ ઉત્તર નથી આપતા। આ વિપત્તિના સમયે આજુબાજુમાંથી કારો નીકળે છે, બાઇકો નીકળે છે, બધાને વિનંતી કરે કે ઉભા રહો, અમને મારા પતિને હોસ્પિટલ સુધી પહોંચાડો, પણ કોઈ મદદ કરતું નથી। મદદ ન કરવાનું કારણ, વરસાદ, ઠંડો પવન એટલે બધાને બીક છે, કોઈ ઊભી જ નથી રાખતા। બધા પાસે મદદ માંગી, કોઈએ મદદ ન કરી, હવે રામજી યાદ આવે। એક આપણો આ દુર્ગુણ કયો તો દુર્ગુણ, આપણે બધા પાસે માંગણી કરીને પછી ભગવાન પાસે જાય, હકીકતમાં પહેલા ભગવાન પાસે જવાની જરૂર છે, તો મોડું જ ન થાય। ભાગવતના 2 પાત્ર છે, દ્રૌપદીજી ને ઉત્તરા, આ બંનેમાં ફરક હતો। બંનેની સહાયતા ભગવાને કરી, પણ બંને ભગવાન સુધી પહોંચવામાં અલગ અલગ માર્ગ પસંદ કર્યો। દ્રૌપદીજી ઉપર જ્યારે વિપત્તિ આવી ત્યારે એને સીધા ભગવાનને યાદ ન કર્યા, પેલા 5 પાંડવો પાસે ગયા, ભીમને કીધું, અર્જુનને કીધું, યુધિષ્ઠિરજીને કીધું કે સહાય કરો, એમણે ન કરી, તો પછી બીજા પાસે ગયા, આમ એક પછી એક બધા પાસે ગયા, કોઈએ સહાય ન કરી ત્યારે ભગવાનને યાદ કર્યા। માટે એટલું મોડું થયું, પગે પેલા જેમ કીધું હતું હે કનૈયા, તો પેલા ભગવાન આવી જાય, પણ એને મોડું કર્યું, પેલા બધા પાસે માંગણી કરી જોઈ, કોઈ મદદ ન કરી, પછી ભગવાનને યાદ કર્યા। પણ ઉતરા અહીંયા અશ્વસ્થામાં જેવું એના ગર્ભમાં પરીક્ષિત હતા, ગર્ભને મારવા માટે અશ્વસ્થામાં જેવું બ્રહ્માસ્ત્ર છોડ્યું એટલે ઉતરા કોઈની પાસે ન ગયા, ભગવાન કૃષ્ણના ચરણ પકડી લીધા,
કે તમે જ મારો એક આશરો છો, તમારે જ મારા ગર્ભની રક્ષા કરવાની છે. તરત જ ભગવાન અંગૂઠા જેવા બનીને ગર્ભમાં જઈને પરીક્ષિતની રક્ષા કરી. તો વિપત્તિ આવે ને ત્યારે કોઈ પાસે ન જવું. આ કોઈ બધા કે રાતે 12 વાગે ફોન કરજે તું તારે હું બેઠો, પણ 12 વાગે કરો ને ત્યારે ઈજ ક્યાંક બેઠો હોય. બાકી તમારું ખાવા, તમારું પીવા, તમારું વાપરવા ઈ પેલો, પણ જરૂર પડે ત્યારે ઈ છેલો. અરે અરે મને મોડી ખબર પડે. લે તને ઈ ખબર પડી જાય કે આજ મારું જમણવાર છે, કા પણ હું વિપત્તિમાં છું એ તને મોડી ખબર પડી. જ્યારે પણ ઓચિંતાની વિપત્તિ આવે ને ત્યારે તમારા જે ઈષ્ટ દેવ હોય, તમે જેને માનતા હો, રામ કૃષ્ણ મહાદેવ જે હોય, એના ચરણે જજો. અહીંયા સરિતાજીને કોણ યાદ આવે છે? પોતાના ઈષ્ટ દેવ રામજી યાદ આવ્યા છે. રામજી યાદ આવ્યા અને મુખમાંથી પંક્તિ નીકળે છે. અને એ પણ એને લખ્યું છે, લગાન મૂવી આવ્યું હતું 2001માં, લગાન ફિલ્મ, એમાં એક પંક્તિ છે. એટલે એના મુખમાં એ નિરંતર આ પંક્તિ ગાયા કરે અને એ વિપત્તિના સમયે એના મુખમાંથી એ પંક્તિ નીકળી ગઈ. ઓ પાલ નિહારે નિર્ગુણ ઓર ન્યારે તુમ રે બિન હમરા કોન નાહિ. ઓ પાલ નિહારે નિર્ગુણ ઓર ન્યારે મારા મુખમાં ઓચિંતાની આ પંક્તિઓ નીકળી, કારણ કે એ ગાયા કરતા કે ઓ પાલન હારે નિર્ગુણ ઓ નારે તુમરે બિન અમારા કોણ, અમારું કોણ છે, કોઈ મદદ નથી કરતું. હે રામ, મેં તમારું ભાવે કુભાવે ભજન કર્યું હોય તો આજે મારી લાજ રાખો, મારા પતિને બચાવી. જ્યાં કરુણ પુકાર પૂરી થઈ એ જ સમયે કાર ઊભી રહી છે. આ કારમાંથી એક અજાણો વ્યક્તિ દોડીને આવે છે અને સરિતાજીને કહે છે કે ચિંતા ન કરો, હું હમણાં તમને હોસ્પિટલે પહોંચાડું છું. આમ કહીને એમના પતિને જ્યાં સ્પર્શ કર્યો એટલે એમના પતિની આંખ ખુલી ગઈ. એટલે આ સરિતાજી નવાઈ લાગી કે ક્યારની હું એમને જગાડું છું, બોલાવું છું, પણ ઉત્તર નથી આપતા. આ અજાણ્યા વ્યક્તિએ સ્પર્શ કર્યો અને જાગી ગયા. તરત જ આ અજાણ્યા વ્યક્તિએ એના પતિને તેડી લીધા, પાછળની કારની સીટમાં એને બેસાડ્યા, આગળ સરિતાજી અને 7 વર્ષનું બાળક બેઠા, એને હોસ્પિટલે પહોંચાડી દે છે, એની સારવાર થઈ છે. હવે બહુ એવું ગંભીર એને વાગ્યું નહોતું એટલે 2-3 દિવસમાં રજા થઈ ગઈ, એમના પતિ સારા થઈ ગયા. એટલે સરિતાજીએ એમના પતિને કીધું કે એ રાત્રિ એ અજાણ્યા વ્યક્તિ આપણી મદદ કરીને આપણે એનો આભાર દર્શન કરવા માટે જવું જોઈએ, એના આભાર કહેવો જોઈએ આપણે કે વિપત્તિના સમયે એમણે આપણું કામ કર્યું. એટલે એમના પતિએ કીધું, વાત તો સાચી પણ આપણને કેમ ખબર પડી કોણ હતું, ક્યાંથી આવ્યા હતા? એટલે સરિતાજીએ કીધું કે રાત્રિના સમયે હું તો તમારી સાથે અંદર આવી ગઈ હતી, પણ એ વ્યક્તિએ પોતાનું નામ એડ્રેસ ત્યાં લખાવ્યું, કેમ કે આપણે હવે ગવર્નમેન્ટમાં એવો નિયમ છે ને કે તમે કોઈને લઈ જાઓ તો તમારું નામ લખાવવું પડે ત્યાં, કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છે, બધું લખાવ. એટલે એને ત્યાં લખાવ્યું, મને ખબર છે આપણે ત્યાં જઈએ. એટલે આ બંને જણા હોસ્પિટલે આવ્યા, ત્યાંથી એ ભાઈનું નામ લીધું, એનો નંબર લીધો, એનું એડ્રેસ સરનામું લીધું, અને જ્યાં સરનામું હતું ત્યાં બંને જણા ગયા છે. ત્યાં જઈને સોસાયટીમાં જઈને પૂછ્યું કે આ વ્યક્તિ અહીંયા રહે છે, તો ત્યાંથી ઉત્તર આપ્યો કે આવા નામનો વ્યક્તિ અહીંયા કોઈ રહેતો જ નથી, અહીંયા કોઈ આવું રહેતું નથી. આ સાંભળતા જ સરિતાજીના પતિએ સરિતાજીની સામે જોઈને પૂછ્યું, તો પછી એ સમયે જે અજાણો વ્યક્તિ હતો એ કોણ હતો? આ સાંભળતા જ સરિતાજીની આંખોમાં આંસુ આવી ગયા અને મુખમાંથી શબ્દ નીકળ્યા, એ અજાણો વ્યક્તિ બીજો કોઈ નહીં, મારો રામ હતો જે મારા વિપત્તિના સમયે આવીને ઉભો રહ્યો છે. એ મારો રામ હતો. હવે એને ક્યાંય ગોતવા જવાની જરૂર નથી, ગોત્યો હાથ નહીં આવે, મારો રામ હતો. તો મારે આ પ્રસંગના માધ્યમથી એટલું જ કહેવું છે કે તમારા પરિવારમાં એક ભક્ત હશે ને, એક ભજન કરતો હશે ને, તો તમારા આખા પરિવારને એ રક્ષા કરાવશે. એટલે તમારા ઘરમાં કોઈ ભક્ત હોય, ભજન કરતો હોય, તો એની નિંદા નહીં કરતા, એને નીચો દેખાડો.